चालो विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 4 द्विघात समीकरण એનો આપણે અભ્યાસ હવે કરવાનો છે. તો આ ચેપ્ટર આમ થોડુંક અવયવ ઉપર આધારિત ગણાય. આની અંદર અવયવ સાથે સાથે બીજગણિતના ઘણી બધી બાબતોનો ઉપયોગ થશે, પરંતુ આપણે ઘણો બધો અભ્યાસ ગણિતમાં કરી નાખ્યો છે એટલે હવે આ ચેપ્ટર આપણા માટે સરળ થઈ શકશે. જે લોકોએ સાદુરૂપનો અભ્યાસ બરાબર કર્યો છે એને સરળ થઈ શકે. આપણે ઘણા બધા ચેપ્ટરો શીખ્યા છીએ એટલે આપણો ગણિતનું સાદુરૂપ પાયાની બાબતો ઘણી બધી તૈયાર થઈ ગઈ છે. તો દ્વિઘાત સમીકરણની અંદર આપણે જોઈએ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એના દ્વારા જે નિશ્ચિત કરેલું છે એ 6 ગુણનું ચેપ્ટર છે, પરંતુ ગઈ પરીક્ષા માર્ચ 2020ની અંદર જે પરીક્ષા લેવાની એમાં 6ની જગ્યાએ એને 9 માર્કનું પૂછ્યું છે. એટલે આ ખરેખર યોગ્ય નથી, પણ આવા ફેરફારો થાય તો એની આપણે તૈયારી રાખવી પડે. એટલે જનરલી આમાં જોઈએ તો 1 3 ગુણનો પ્રશ્ન, 1 2 ગુણનો પ્રશ્ન અને 1 1 ગુણનો પ્રશ્ન પૂછાવાની શક્યતા ગણાય, પણ અપવાદરૂપે કિસ્સામાં એના ગુણ વધારે તો 3ની જગ્યાએ 4 ગુણનો પ્રશ્ન પૂછી નાખે અને 2 ગુણનો 1 પ્રશ્ન છે એને 2 કરી નાખે, 3 ગુણનો પ્રશ્ન કાઢી નાખે તો અને 1 1 ગુણનો કરે, આવા ફેરફાર કરી શકે. એટલે કહેવાનો અર્થ મારો એવો છે કે તમામ પ્રકારના દાખલા આવડવા જોઈએ. બોર્ડની પેપર સ્ટાઇલને વળગી રહેવાનું છે, પણ એના માળખાને આપણે વળગી શકીએ નહીં, કારણ કે આવા ફેરફાર થઈ શકે. એટલે આપણે તમામ પ્રકારની વિગતમાં શીખવી પડે. દ્વિઘાત સમીકરણની આપણે શરૂઆત કરીએ તો દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત બહુપદી એ બંને એકબીજા સાથે કનેક્ટેડ કહેવાય. આપણે બહુપદીમાં જોઈ ગયા તો દ્વિઘાત બહુપદી કેવી રીતે આપણે લખતા, જો બહુ સરળ વસ્તુ છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીમાં આપણે લખીએ છીએ કે 2 ઘાત હોવી જોઈએ, અહીંયા 6 ગુણક કોઈ પણ હોવો જોઈએ, પછી 2 ઘાત કરતા મોટી ન હોય એટલે 2 ઘાત કહેવાય, 2 ઘાત હોય જ, અને બાકી છે bx + c, આને 2 ઘાત બહુપદી કહેવાય. હવે જો એ 2 ઘાત બહુપદીમાં x ની કિંમત તમે 0 તરીકે લ્યો એટલે ટૂંકમાં બહુપદીનું મૂલ્ય 0 બનાવવાનું છે, x ની કિંમત કોઈ પણ લ્યો, તો x ની કોઈ પણ કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 થયું ધારી લ્યો તો દ્વિઘાત સમીકરણ થઈ જાય. એટલે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ એ બેમાં ડિફરન્સ ફક્ત કેટલો થાય, અહીંયા બરાબર 0 લેવાનો છે, એટલે કે x ની એવી કિંમત જ પસંદ કરો એ બહુપદીનું મૂલ્ય 0 થાય. એટલે x ની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 થાય તો એ બહુપદી સમીકરણ બની જાય. તો અહીંયા આ સમીકરણ બની ગયું. આપણે અહીંયા બધા જ સમીકરણનો અભ્યાસ નથી કરવાનો, ફક્ત દ્વિઘાત સમીકરણનો જ અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી લઈએ એમાં ઉપરથી આ દ્વિઘાત સમીકરણ બની જાય. તો આવી જે સમીકરણો આપણે બનાવવા હોય, આપણે આ પહેલા જનરલ સમીકરણની કોઈ પણ વાત કરતા હોય તો સમીકરણની અંદર 2 ભાગથી બને, એક ચલ અને બીજું અચળ. અચળ મીન્સ અચળ જે લખો તે. તો ચલની કિંમત એક સમયે એ નિશ્ચિત જ હોય, ચલની કિંમત એક સમયે નિશ્ચિત ને પણ એ બદલે, ચલની કિંમત એક સમયે બદલતી રહે, અચલની કિંમત એક સમયે નિશ્ચિત રહે. નિશ્ચિત રહે એટલે અચળ રહે. એટલે આપણે સમીકરણની અંદર 2 ભાગ આવે, ચલ અને અચળ. ચલ એટલે ચલિત, ચલિત એટલે વેરિયેબલ કહેવાય જેને આપણે અંગ્રેજીની અંદર, એટલે વેરિયેબલ એટલે બદલાવ, તમે બદલી શકો. અચળ નિશ્ચિત. જો તમને એક ઉદાહરણ આપું, જો સમજો, બહુ સમજવા જેવી વસ્તુ છે, તમે બેઝિકલી પણ સમજી શકો. આને માનો કે એક ચોરસ છે, આપણે આ ચોરસ લીધો,
હવે ચોરસની બાબતની અંદર આપણે બે વસ્તુનો વિચાર કરી શકીએ, પરિમિતિ અને ક્ષેત્રફળ. ચાલો ચોરસ છે, જોજો લંબચોરસ નથી, અને પરિમિતિનો આપણે વિચાર કરવો છે. આપણે બધા જાણીએ છીએ કે ચારે બાજુનો સરવાળો એટલે એને પરિમિતિ કહેવાય. તો ચોરસ કેટલા માપનો છે મને ખબર નથી, નિશ્ચિત પણ લઈ શકો. અને આપણે એક નિશ્ચિત ચોરસની વાત કરીએ કે ચાર સે પાંચ સેમીનો ચોરસ છે. ચોરસ પાંચ સેમીનો આપણે લીધો, માની લો કે અહીં પાંચ પાંચ એકમ એવા માપ છે. હવે આની પરિમિતિ આપણે લેવી હોય તો આપણે શું કરીએ કે ચારે બાજુનો સરવાળો, એટલે ચાર વખત છે તો એને ચાર વડે ગુણી નાખીએ, ચાર ગુણ્યા પાંચ, એટલે પાંચ ચોકને વીસ એની પરિમિતિ થઈ. ટૂંકમાં આ રીતે લઈ શકીએ. હવે બીજા ચોરસનું માપ છે આપણે સાત લઈએ, સાત સાત બધી, તો શું થશે, ચાર ગુણ્યા સાત. જો ચાર બે માં અચળ રહ્યા, એટલે જે આપણે અચળની વાત કરીએ છીએ એ ચાર અચળ રહ્યા, પણ પાંચ છે બદલાણા, પાંચ જગ્યાએ સાત થયા તો એ ચલ થયા. તો જેની કિંમત નિશ્ચિત નથી, સતત બદલતી રહે અથવા બદલી શકાય એ ચલ, જેની કિંમત નિશ્ચિત હોય એ ચલ. તો અહીંયા ચોરસની પરિમિતિમાં આપણે શું થાય, તો કે ચારે બાજુ એટલે ચાર તો નિશ્ચિત જ છે અને બાજુનું માપ છે બદલાય. તો હવે બાજુને આપણે કોઈ પણ એક માપ તરીકે આપણે એક્સ લઈએ તો ચાર એક્સ, જો આ બહુપદી થઈ ગઈ. પણ પરિમિતિનું માપ તમને નિશ્ચિત આપી દઈએ કે પરિમિતિ અહીંયા પચીસ છે કે વીસ છે ગમે તે, તો એની સામે આ પરિમિતિનું મૂલ્ય તમે લખી નાખો વીસ, તો આ સમીકરણ થઈ ગયું કહેવાય. એટલે પરિમિતિ ઉપરથી આ રીતે સમીકરણ બને. એ જ વસ્તુ ક્ષેત્રફળમાં બને. માનો કે આનું ક્ષેત્રફળની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ ચોરસમાં તો લંબાઈ પહોળાઈ સમાન જ હોય એટલે લંબાઈનો વર્ગ. તો અહીંયા ક્ષેત્રફળ આપણે કોઈ પણ લઈએ તો જે લંબાઈ હોય એનો વર્ગ બે વખત ગુણાકાર, તો સામે ક્ષેત્રફળ થાય. તો માનો કે લંબાઈ તરીકે તમે એક્સ લ્યો તો એક્સનો વર્ગ, અને ક્ષેત્રફળ તમે ગણી લ્યો કે ક્ષેત્રફળનું મૂલ્ય બસો છે તો એક્સનો વર્ગ બરાબર બસો, તો આ એક સમીકરણ બની ગયું કહેવાય. હવે અહીંયા અહીંયા સહગુણકમાં કાંઈ નથી, એક ગણાય. જો આની અંદર ચાર હતા તો અહીંયા ચાર ફિક્સ, અહીં એક ફિક્સ, પણ એક્સની કિંમત બદલાય. સામે ભલે આની કિંમત બદલાતી હોય, ટૂંકમાં બદલી શકાય. તો આવા સમીકરણો છે આપણે બનાવી. આવા સમીકરણોમાં આપણે દ્વિઘાત સમીકરણનો જ અભ્યાસ કરવાનો છે, બીજા કોઈનો નહીં. તો દ્વિઘાત સમીકરણ આપણે લેવું હોય તો આપણે જોયું કે દ્વિઘાત સમીકરણ થશે એટલે વર્ગ જોઈ, પછી એક્સ અને અચળ પદ આવે એટલે આનો સહગુણક આપણે બદલશું, એટલે અચળ છે એટલે એમ રહેશે, આ બદલાશે એટલે આ એ એક્સનો વર્ગ. અહીં પછી બીજો સહગુણક આવશે એટલે બી એક્સ, અને ત્રીજું પદ અચળ આવશે. અહીંયા પ્લસ અથવા માઇનસ કોઈ પણ મૂકી શકાય, પણ જનરલી પ્રમાણિત સ્વરૂપ માટે આપણે પ્લસ લખશું, અને અહીંયા પ્લસ બરાબર ઝીરો. તો આ દ્વિઘાત સમીકરણથી બરાબર ધ્યાનપૂર્વક જુઓ, એક્સ નો વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો. તો આવી તો સમીકરણો ઘણા બધા બને, પણ દ્વિઘાત સમીકરણ નિશ્ચિત જ બને. દ્વિઘાત એટલે બે ઘાત, તો સમીકરણની અંદર મોટામાં મોટી બે ઘાત હોવી જ જોઈએ. બે ઘાતથી મોટી ઘાત ન હોવી જોઈએ, નાની ઘાત ચાલે, એટલે બે ઘાત ફરજિયાત છે. સહગુણક કોઈ પણ હોઈ શકે, પછી એક ઘાતવાળું પદ એ હોવું જ જોઈએ, પણ સહગુણક કોઈ પણ હોઈ શકે, અને અચળ પદ. પણ બીજી કન્ડિશન અહીં આપણે અહીંયા મૂકવાની છે કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે એ એટલે કોણ, એક્સ વર્ગનો સહગુણક એ શૂન્ય ન હોવો જોઈએ. તો કે તમે તરત કહેશો કે સાહેબ એક્સનો સહગુણક એ ગમે તે ચાલે, અચળ પદ ગમે તે ચાલે, એ શૂન્ય ન હોવો જોઈએ, અને એબીસી બિલોન્સ ટુ આર, આર એટલે વાસ્તવિક સંખ્યા, એટલે એબીસીની જગ્યાએ કોઈ પણ લઈ શકો, પણ ફરક અહીંયા કન્ડિશન એટલી કે એ ઝીરો ન હોવો જોઈએ. માનો કે આપણે લઈએ, જો એની જગ્યાએ હું ત્રણ લઉં, બીની જગ્યાએ બે લઉં, અને સી બરાબર પાંચ, તો મારે બનાવવું હોય તો એની જગ્યાએ બે એટલે ત્રણ, એટલે ત્રણ એક્સનો વર્ગ, બીની જગ્યાએ બે એટલે ટુ એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો. જો આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું.
हूँ एक बीजी बाबत लई लो कि ए बराबर पांच लो अने बी जीरो लो अने सी बराबर चार तो पण द्विघात समीकरण बने जो आनी अंदर मूकीए एनी जग्याए पांच बी जीरो अने सीनी जग्याए पांच सीनी जग्याए चार हवे अहींया जोई शको तमे कि आ पदमां सौ गुणक शून्य थयो तो जीरो गुणा कोई पण संख्या एटले जीरो तो ई पद उड़ी जवानुं वत्ता चार बराबर जीरो तो आमां एक्स वाळुं पद नथी नथी मीन्स देखातुं नथी छे तो खरुं ज देखातुं नथी शुं काम के सौ गुणक शून्य छे एटले तो अहींया एक्स वाळुं पद न होय पण एक्सना वर्गवाळुं पद होय तो द्विघात समीकरण तो कहेवाय ज एवी ज रीते ए बराबर तमे सात लियो बी माइनस बे लियो अने सी बराबर जीरो तो पण तमे एनी अंदर मूको तो सात एक्स नो वर्ग माइनस टू एक्स सी नी जगह जीरो पछी आपणे अहीं जीरो लखवानी जरूर नथी सात एक्स नो वर्ग माइनस टू एक्स बराबर जीरो जो आमां अचळ पद नथी चाले तो पण एने द्विघात समीकरण तो कहेवाय ज चलो बीजू एक आपणे लईए ए बराबर जीरो बी बराबर त्रण अने सी बराबर पांच एने आपणे लईए तो जीरो एक्स नो वर्ग प्लस त्रण एक्स प्लस पांच बराबर जीरो हवे अहींया जीरो एक्स नो वर्ग छे एटले ई तो जीरो ज थई जवानुं छे तो तेथी आपणे लईए तो त्रण एक्स वत्ता पांच बराबर जीरो तो आवुं समीकरण भईनुं हवे आ समीकरणनी अंदर आपणी वात छे द्विघात समीकरण तो बे घात आपणे गोतवा जोईए तो बे घात आपणे गोतवा जोईए तो बे घात वाळुं पद क्यां नथी तो आ द्विघात समीकरण नथी એટલે આ રીતે દ્વિઘાત સમીકરણ બનવા માટેની પહેલી શરત કઈ થઈ ગઈ કે એક્સના વર્ગવાળું પદ હોવું જોઈએ એટલે કે એક્સના વર્ગનો સોગુણક શૂન્ય ન થાય પછી કોઈ એમ કહે સાહેબ ત્રણ ઘાતવાળું પદ અંદર ભેગું હોય તો ત્રિઘાત થઈ જાય એટલે મોટામાં મોટી બે ઘાત જ હોવી જોઈએ અને બે ઘાત ફરજિયાત છે પછી બે ઘાતથી નાની ઘાતવાળું પદ અંદર હોય તોય ભલે ન હોય તોય ભલે એ બહુ જરૂરી નથી અચળ પદે હોય તોય ભલે ન હોય તોય ભલે એ જરૂરી નથી પણ બે ઘાત ફરજિયાત છે એ સિવાયની પણ બીજી બે શરત અંદર આપણે મૂકવાની છે એટલે કુલ આપણે આમ જોઈએ તો કોઈ એવી કોઈ શરતો નથી દ્વિઘાત સમીકરણ થવા માટે પણ આપણી તે એક યાદ રાખવા માટે બનાવેલી શરતો છે એ આપણે જોઈએ તો હવે આપેલો સમીકરણ ખરેખર દ્વિઘાત સમીકરણ છે કે કેમ એવો પ્રશ્ન એક હમણાં જ આપણે છેલ્લી પરીક્ષામાં પૂછાયો હતો તો આપણે દ્વિઘાત સમીકરણ ક્યારે છે એવું ક્યારે કહી શકીએ જો દ્વિઘાત સમીકરણ સીધે સીધું તમને સમીકરણ નહીં પણ આપે આટીગુટી વાળું આપશે સાદરૂપ આપવું પડે અને પછી નક્કી કરવું પડે તો આપણે ખાસ થોડુંક જોઈ લઈએ કે દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ ક્યારે બને એક તો એનું આપણું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ છીએ કે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી બરાબર જીરો જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એબીસી બિલોન્સ ટુ આર હવે એના માટેની શરતની અંદર આપણે જોઈએ તો આટલું પાલન એક થવું જોઈએ જો આ તો પ્રમાણિત સ્વરૂપ છે આપણે મગજમાં એને અંકિત જ કરી લેવાનું છે એક ફોટો ચિત્ર જેમ બરાબર હવે આની અંદર આપણે બીજી કઈ કન્ડિશન આની અંદર એડ કરીએ ટૂંકમાં આપણે સમજીએ કે આટલું તો થવું જ જોઈએ તો એક સમીકરણ માં મહત્તમ બે ઘાત હોવી જોઈએ બે ઘાત હોવી જ જોઈએ સાથે એક ઘાત વાળું પદ અને અચળ પદ ફરજિયાત નથી એક ઘાત વાળું અને અચળ પદ ફરજિયાત નથી હોય તો ભલે ન હોય તો કાંઈ નહીં ત્યાર પછી શું કે અહીંયા એક ઘાત વાળું પદ હોય તો ભલે ન હોય તો ભલે અચળ પદ હોય તો ભલે કે ન હોય તો ભલે પણ દ્વિઘાત વાળું પદ ફરજિયાત પછી બીજું શું
तो के दरेक पदों जे रिया दरेक पदों की घात पूर्णांक होवी जोईए। दरेक पदों की घात पूर्णांक होवी जोईए, अपूर्णांक नहीं, बराबर। पूर्णांक होवी जोईए अने धन होवी जोईए। परंतु ते सादुरूप बात जोवानुं, थोड़ा आपणे उदाहरणो लेशुं एमां हमणां ख्याल आवशे शुं थाय छे ते। पछी त्रीजुं सगुणक धन ऋण पूर्णांक अपूर्णांक वर्गमूल घनमूल वाला कोई पण चाले। फरीथी जोई लियो जो बराबर समीकरण में महत्तम बे घात होवी ज जोईए, पछी एक घात वाळा चरपद फरजियात नथी, होय तो भले काई नहीं। दरेक पदों की घात केवी खास हो, पूर्णांक अपूर्णांक घात बे तृतीयांश एक तृतीयांश एक द्वितीयांश भी न चाले, पूर्णांक ज जोईए। धन होवी जोईए एटले एनो अर्थ थयो के ऋण न चाले। परंतु ते सादुरूप ए बात जोवानुं, ए आपणे सादुरूप आपी पछी जोवानुं, कारण के सादुरूपमां केटलीक वखत ऋणघात निकली जाय। पछी सगुणक गमे तेवो चाले, एमां तमारे जोवानुं नथी। पूर्णांक अपूर्णांक धन ऋण आ ते कोई पण लई शकाय। तो चलो हवे आपणे थोड़ा एवा उदाहरणो जोईए के द्विघात समीकरण छे के केम एनी केवी रीते नक्की थाय, शुं थाय, एने हुं तमने अलग अलग पासाना बधी बाबत आवरी थोड़ा उदाहरण शीखवाडुं। बराबर जोजो, एक માર્કનો प्रश्न पूछी सके आपने आवुं छे के केम। बाकी तमने कोई पण उकेल शोधवानो होय, कोई समीकरण आप्या होय, खोट प्रश्न होय, तो एमां तो होय ज द्विघात समीकरण, एमां आपणे पछी चेक करवानुं ज बेसवानुं। मानो के तमने आ रीते आप्युं छे, जो 2x² - 4x +7 = 0। तो जो अपनी बधी कंडीशन आ पालन करे, जो महत्तम बे घात छे, बे घात थी मोटी घात नथी, टूंक में त्रिघात चतुर्घात एवं नथी, पछी कोई पण घात आनी घात बे आनी घात एक अहीं जीरो घात गणाय, तो घात बधी पूर्णांक छे, नथी ऋण के अपूर्णांक, तो आ द्विघात समीकरण छे। हवे બીજું એક લઈએ, માનો કે 5x² + 3 = 0। જો દ્વિઘાત બે ઘાત વાળું પદ છે, ઘાત ક્યાંય અપૂર્ણાંક કે શૂન્ય ઋણ નથી, તો x વાળું પદ નથી, તો એનો સહગુણક 0 છે। તો અહીંયા x વાળું પદ ન હોવા છતાં આને દ્વિઘાત સમીકરણ છે, તો આ પણ દ્વિઘાત સમીકરણ છે। એવી જ રીતે मानो कि खाली तमने एम कीधु 7x² = 0 तो पण द्विघात समीकरण छे, कारण कि एमां अचल पद पण नथी ने x वाळुं नथी, तो पण चाले। खाली x² = 0 आप्युं तो पण द्विघात समीकरण छे। तमने एम कीधु कि x² = 7 तो पण द्विघात समीकरण छे, कारण कि आ बाजू आवे एटले द्विघात समीकरण थई जाय। प्रमाण स्वरूप में लखीए तो त्यार पछी आपणे लईए के 5x² + 3x पण ए आखे आखू वर्गमूळ में छे, +4 = 0। तो वर्गमूळ नी निशानी एटले एक द्वितीयांश घात, सांभळजो, आनी एक द्वितीयांश घात कहेवाय। तो अहीं अपूर्णांक घात आवी छे, तेथी द्विघात समीकरण नथी। ए सिवाय आपणे जोईए तो तमने एम कहेवामां आवे के 7x² + 3x - 2। जो अहीं x² છે એટલે આપણી પહેલી શરતનું પાલન થઈ ગયું,
कोई पण घात अपूर्णाक नथी एटले बीजी शरत नु पालन थई गयु। सगुणक तो सगुणक अहीं पूर्णाक अहीं अपूर्णाक, तो सगुणक अपूर्णाक होय तो चाले, घात अपूर्णाक न होय जोईए। एटले आ द्विघात समीकरण छे। घणीवार तमने भूल खवरावा माटे आवुं आपे, पांच एक्स नो वर्ग, वर्गमूळनी अंदर सात एक्स प्लस चार बराबर जोजो, जो आ रीते बराबर जीरो छे, तो आमां अने आमां डिफरन्स शू आ बेमां? तो डिफरन्स एटलो छे કે આ ત્રણ અને એક્સ બે માંથી વર્ગમૂળ નિશાની છે, આ ફક્ત સાત માટે છે, તો સાતની એક દ્વિતીયાંશ ઘાત થાય, એક્સની નહીં। એટલે આ દ્વિઘાત સમીકરણ છે અને આનો તો જો, એટલે આવી બધી અલગ અલગ નાનકડા ફેરફાર કરીને આપે। ઘણીવાર તમને આવું આપી દે, ત્રણ એક્સ વત્તા સાત એક્સનો વર્ગ પ્લસ ચાર, એટલે તમે ફટાફટ શું કરો કે પહેલા એક્સના વર્ગોળ ઉપર નથી, દ્વિઘાત સમીકરણ નથી, એવું નહીં જોવાનું। ગમે તે જગ્યાએ અંદર એક્સના વર્ગોળ ઉપર હોય તો ચાલે, તો અહીંયા છે જ, તો આ દ્વિઘાત સમીકરણ છે। એટલે આવા કોઈને કોઈ બદલાવ કરીને તમને પૂછે, કેટલી વાર આવું પૂછે, જો એક્સ વત્તા એકના છેદમાં એક્સ બરાબર ત્રણ, હાલો તો છેદમાં એક્સ છે, તો આને બહુપદી ન કહેવાય પણ દ્વિઘાત સમીકરણ કહેવાય કે નહીં? તો આનું તમારે સાદુરૂપ આપવું પડે। તો સાદુરૂપ આપવા માટે છેદમાં કાંઈ નથી એક, અહીંયા છેદમાં કાંઈ નથી એક, એક્સ લસા લેવો પડે। તો એક્સ લસાનો આપણે સમીકરણમાં ખૂબ શીખી ગયા દાખલા, પુષ્કળ। તો આના છેદમાં એક્સ નથી તો આને એક્સ ગુણ, એટલે એક્સનો વર્ગ થાય, જોજો બરાબર। હવે આ બધું ચાલુ થશે, એટલે જ મેં તમને સાદુરૂપમાં શીખવાડ્યું હતું। આખા ચેપ્ટરની અંદર આવા અપૂર્ણાંકવાળા રૂટના અવયવ ઘણું બધું આવશે। તો અહીંયા એક્સ છેદમાં નથી એટલે આને એક્સ ગુણે, આના છેદમાં એક્સ છે એટલે ન ગુણે, અને આના છેદમાં એક છે એટલે એક્સ એને ગુણે। હવે આને તમે એક્સનો વર્ગ, ત્રણ એક્સને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ પ્લસ વન બરાબર જીરો। તો જો આ દ્વિઘાત સમીકરણ છે, એટલે સાદુરૂપ બાધા જોવાનું છે, ખોટી ઉતાવળ કરવાની નથી। ચાલો એવા જ એક બીજા આપણે દાખલાઓ છે એ થોડાક ઉદાહરણો જોઈએ। જો એક્ઝામ્પલ તરીકે આગળ લઈએ તો તમને આવું આપી દે, ટુ એક્સ પ્લસ વન એનો સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ ચાર બરાબર જીરો, દ્વિઘાત સમીકરણ છે કે કેમ ચેક કરો। તો સાદુરૂપ આપવાનું, તો આનું વિસ્તરણ કરવાનું, દ્વિપદીના વર્ગનું વિસ્તરણ ખૂબ શીખડાયું છે, પાછું ભૂલાઈ ગયું હોય, પહેલા પદનો વર્ગ ચાર એક્સનો વર્ગ ડાયરેક્ટ મૂકી શકો, પછી બીજા પદનો વર્ગ ડાયરેક્ટ કેટલાય કરી નાખે મૂકી શકાય, પણ વચ્ચેનું પદ એક આવે, બે ગુણ્યા બંનેનો ગુણાકાર એ ભૂલાય ન જવો જોઈએ, પેલા પદનો વર્ગ બે ગુણ્યા બંનેનો ગુણાકાર, તો બે નો ગુણાકાર એટલે ટુ એક્સ એક ગુણ્યા અને ગુણ્યા બે એટલે ચાર એક્સ, કેટલાય ટેવ એવી હોય પેલા પદનો વર્ગ કરી નાખે વળી બીજાનો વર્ગ કરી નાખે પછી બે ગુણ્યા બંનેનો ગુણાકાર તો ચાલે, પણ એ પદ આવું ફરજિયાત છે, બાકીના પદો એમને મજ એક્સના વર્ગવાળા કેટલા પદ એક, એક્સવાળા બે તો વત્તા ચાર એક્સ ઓછા સાત એક્સ માઇનસ ત્રણ એક્સ, એક ને ચાર એટલે પાંચ બરાબર જીરો, તો આપણી શરતનું પાલન કરે છે, હા કરે છે, જો એક્સના વર્ગવાળું પદ છે, ઘાત અપૂર્ણાંક કે ઋણ નથી, તો 100% આ દ્વિઘાત સમીકરણ છે। બીજું એક ઉદાહરણ લઈએ, જો આપણે આ રીતે કાઉન્સ હોય, ટુ એક્સ પ્લસ ત્રણ પછી ચાર એક્સ માઇનસ વન બરાબર, સામે એવું છે આઠ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ વત્તા બે, તો આ દ્વિઘાત સમીકરણ છે કે કેમ? આપણે ઉતાવળમાં કહીએ કે સાહેબ એક્સનો વર્ગ છે દ્વિઘાત સમીકરણ છે, તો એ આપણે આપણી ધારણા ખોટી છે, આપણે ઉતાવળથી લીધેલો નિર્ણય છે। શું કામ? કે મેં તમને કીધું હતું સાદુરૂપ આપ્યા બાદ જ જોવાનું, તો સાદુરૂપમાં કાઉન્ટ છોડતા આપણને આવડવું જોઈએ, જો
સાહેબ બે કાઉન્સ છોડો એટલે નિશ્ચિત જ છે, પેલું પદ છે બીજા પદને ગુણે, પેલું પદ છે બીજા કાઉન્સના પહેલા પદને ગુણે, વળી બીજા પદને ગુણે અને બીજું પદ દ્વારા ફરતી ગુણે, તો પેલું પદ પહેલા પદને ગુણે. જો બા ખાસ ટૂંકમાં જ કરવાનું, કારણ કે હવે આપણે દસમા ધોરણમાં છીએ, આઠમા નવમાં વાળાને શીખડાવતો હોય તો એના સ્ટેપ વચ્ચેના કરવાના. તો ટુ એક્સ ચાર એક્સને ગુણે એટલે ચાર દુ આઠ એક્સનો વર્ગ, પછી આને ગુણે એટલે વધતે ઓછે ઓછા ટુ એક્સ, આને ગુણે એટલે ચાર તરીને બાર એક્સ, અને આને ગુણે એટલે માઇનસ ત્રણ, વધતે ઓછે ઓછા. સામે પદો છે એમનેમ જ. હવે આ બધા પદને આ બાજુ લાવવાના, આપવાનું સાદુરૂપ, કારણ કે જીરો રાખવાનું, પ્રમાણિત સ્વરૂપમાં જ સમીકરણ લાવવાનું, પછી જ જોવાનું. પણ બંને બાજુ આઠ એક્સ નો વર્ગ આઠ એક્સ નો વર્ગ છે, અને આ બાજુ આવે એટલે માઇનસ થાય, બાદ થઈ જવાનું, સમાન હોય તો ઉડાડી દેવાના, એટલે સાદુરૂપ પડવું થઈ જાય. હવે એક્સ વાળા પદ માઇનસ ટુ એક્સ પ્લસ બાર એક્સ એટલે દસ એક્સ, અને ત્રણ એક્સ આ બાજુ આવે એટલે માઇનસ, તો આવું બધું એક સાથે કામ કરી શકીએ ફાવે તો. માઇનસ ત્રણ પ્લસ બે ને આ બાજુ એટલે માઇનસ બે બરાબર ઝીરો, દસ એક્સ માંથી ત્રણ એક્સ થાય એટલે સાત એક્સ, માઇનસ ત્રણ ને માઇનસ બે એટલે માઇનસ પાંચ. તો અહીંયા જો એક્સના વર્ગવાળું પદ જ ઉડી ગયું તો દ્વિઘાત સમીકરણનો પ્રશ્ન જ નથી, તો આપણે લખી શકીએ દ્વિઘાત સમીકરણ નથી. એટલે આ રીતે દ્વિઘાત સમીકરણ છે કે કેમ, એને સાદુરૂપ આપી અને એનું વિસ્તરણ કરી, જે કંઈ સાદુરૂપ જે પ્રકાર આવતું હોય સાદુરૂપ આપીને જ એનો પછી ખ્યાલ મેળવવાનો છે, એમને નહીં. આપણે ઘણા બધા દાખલાઓ છે આપણે ગણવાના છે, વિચાર પણ આપણે કરવાનો છે, તમારી ચોપડીમાં પણ ઘણા બધા દાખલાઓ આપણને આપ્યા છે, અને એનું સાદુરૂપ પછી જ એનો આપણે વિચાર કરવાનો થાય. અપૂર્ણાંકો પણ ઘણી વખત હોય તો એનો પણ આપણે ખ્યાલ છે એ મેળવવાનો હોય, સાદુરૂપ આપવાનો હોય કે કેવા એના અપૂર્ણાંકો છે. તો ચાલો હવે આપણે એવા થોડા સાદુરૂપ વધારે આપી અને દાખલા છે કે કેમ એનો આપણે શીખીએ. ચાલો આવું સમીકરણ તમને આપ્યું છે અને એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ ચેક કરવું છે. જો આપણે સાદુરૂપમાં તો લગભગ વીસક દાખલા ગણ્યા છે, પણ એક આપણે પાછો એક રિફ્રેશ કરી લઈએ ને. તો આનું સાદુરૂપ આપવા માટે આપણે લસા લેવો પડે, અને આવા આજે આપણે પુષ્કળ દાખલા ગણવાના છે અવયવની અંદર, એટલે દ્વિઘાત સમીકરણના ઉકેલમાં, ચોપડીમાં ભલે નથી પણ આપણે ગણવાના છે. તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપીએ તો લસા લેવો પડે. તો લસા લેવા માટે આપણે, મેં તમને એકદમ સરળ અને સિમ્પલ રીત શીખડાવી હતી, જેને કાચી હોય બરાબર ધ્યાનપૂર્વક સમજી લઈએ, કે જેના છેદમાં, માનો કે આ પદ છે, એના છેદમાં એક્સ વત્તા વન છે એ નો ગુણે એના અંશને, બાકીના બધા છેદ એને ગુણે. પણ એક વખત ગુણેલી વસ્તુ બીજી વખત અંદર ન આવી જોઈએ, એ જોવાનું, અહીંયા તો એવું કાંઈ છે નહીં. તો ચાલો આ એક્સ વત્તા વન આપણી પાસે છેદ અંશ, જો એને કોણ ગુણશે, તો કે એના પોતાના છેદ સિવાય એને કોણ, તો કે બીજું એક્સ માઇનસ વન. જો આ રીતે આ તો હતા અંશ ઈ જ, અને આ બીજા આવ્યા, અને ત્રણ તો એ ત્રણ ના સગુણો કોઈ તો આગળ મૂકી દેવાનું કોઈ તો. ચાલો પછી માઇનસ ના માઇનસ, હવે આ એક્સ વત્તા વન ને કોણ ગુણે, તો કે પોતાનો છેદ નો ગુણે, તો બાકી વધ્યા આ બે, તો વરી એક્સ વત્તા વન ગુણે, તો એક્સ વત્તા વન અહીં મૂકી દેવાના, અને ત્રણ ગુણે લાગળ. જોજો બે વખત એક્સ વત્તા વન કેમ થયા, એક તો પોતાના અંશ હતા એ જ, અને બીજા ગુણવાના. એવી જ રીતે જો અહીંયા તો આ બે એ તો છે જ, હવે આના છેદમાં ત્રણ છે એટલે એ ત્રણ નહીં ગુણે, તો બાકીના વધ્યા બે એક્સ વત્તા વન અને એક્સ માઇનસ વન એ ગુણે. આખા સમીકરણનો લસા લીધો કહેવાય, એટલે છેદ નો આવે. હવે આનું વિસ્તરણ કરી સાદુરૂપ આપવાનું છે, એમાં કાળજી રાખવાની છે. તો એની કાળજીમાં જો અહીં ત્રણ ત્રણ પદ થયા કહેવાય, તો ત્રણ પદ એકારે ક્યારેય ન છૂટે, ગુણાકાર હંમેશા બે પદનો જ થાય. તમને એમ કહેવામાં આવે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરો જોઈએ, તો નેચરલી તમે જો પહેલા બેનો જ ગુણાકાર કરો પછી એને જવાબ આવે એને ત્રીજો ગુણ, તો અહીંયા એવું જ થાય. તો આવું જ્યારે આવે ને આગળ સંખ્યા હોય ને બે કાઉન્સ હોય, તો પહેલા સંખ્યાને તો એમને જ રખાય, આ બે કાઉન્સને કાઉન્સની અંદર
વિસ્તરણ કરીને એટલે કે ગુણાકાર કરીને મૂકાય. હવે જો અહીંયા આપણે ગુણાકાર કરો એક્સ ગુણ્યા એક્સ પેલું પદ ગુણે એટલે એક્સ નો વર્ગ, પછી એક્સ માઇનસ વન ને ગુણે એટલે માઇનસ એક્સ, હવે માઇનસ વન નો વારો એ બે ને ગુણે તો માઇનસ વન એક્સ ને ગુણે એટલે ઓછે વધતે ઓછા એક્સ, અને ઓછે ઓછે વધતા એક એક એક. ઘણા શું કરે આમાં બે કાઉન્ટ સરખા છે એનો વર્ગ કરીને વિસ્તરણ કરે તોય ચાલે, તો પણ જવાબ એ જ આવે. પછી માઇનસ ત્રણ, અહીંયા એમ જ હું જયારે ભણાવતો ત્યારે એડવાન્સ તમારો વિચાર ચાલુ જ હોવો જોઈએ મિત્રો, તો જ ગણિત આવડે કે હવે અહીંયા આ રીતે ગુણાકાર સાહેબ કરવાના છે તો આપણે આગળ વિચારવાનું જ છે. તો એક્સ એક્સ ને ગુણે એટલે એક્સ નો વર્ગ, એક્સ એક ને ગુણે એટલે એક્સ, આને ગુણે એટલે વધતે વધતે વધતા એક્સ, અને વધતે વધતે વધતા એક એક એક. જુઓ આ એક્સ ને ગુણા એક્સ એક ને ગુણા એક નો વારો એક એક્સ ને અને એક એક ને. હવે અહીંયા જુઓ અહીંયા બે કાઉન્ટ છે પણ વિરુદ્ધ નિશાની વાળા, તો પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ યાદ આવે તો લખી શકો. જો બે કાઉન્ટ સરખા જ છે પણ નિશાની વિરુદ્ધ છે, અહીંયા બે કાઉન્ટ સરખા હતા નિશાની સમાન હતી, તો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કરો કે આ રીતે કરો. અહીંયા તમે કોઈ એમ કે સાહેબ આપણે ગણીએ આમ એક્સ ગુણ્યા એક્સ તો એક્સ નો વર્ગ, પછી આને ગુણ એટલે માઇનસ એક્સ, આને ગુણ એટલે પ્લસ એક્સ, તો માઇનસ એક્સ ને પ્લસ એક્સ, અને વધતે વચ્ચે ઓછા એક. પણ આ બે રહ્યા એ તો ઉડી જ જવાના છે, એટલે તમે ડાયરેક્ટલી આપણે દ્વિપદીના વર્ગનું અહીં જો વર્ગ તપાસના આવ્યો છે તો પેલા પદનો વર્ગ ઓછા ઓછા બીજા પદનો વર્ગ તો મૂકી શકો, એટલે એવું ડાયરેક્ટ આવે તો ડાયરેક્ટ મૂકવાની ટેવ પાડવાની, ને યાદ ન આવે તો લાંબી રીત તો છે જ, એમાં કાંઈ ખોટું નથી. હવે હવે અંદરનું સાદરૂપ આપી શકો અથવા તો કાં સીધો કાઉન્ટ છોડી શકો, તમારી મરજી. માનો કે તમે કાઉન્ટ છોડો તો ત્રણ એક્સ નો વર્ગ, આને ગુણ એટલે માઇનસ ત્રણ એક્સ, આને ગુણ એટલે બીજા માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ. અહીંયા એવી જ રીતે જો વધતે ઓછે માઇનસ ત્રણ ગુણ છે બધાને એટલે નિશાની ઉલટી જાય, એટલે માઇનસ ત્રણ એક્સ નો વર્ગ જ્યારે જ્યારે માઇનસ ગુણે એટલે બધાની નિશાની ઉલટે, અને ત્રણ બધાને ગુણે. અહીંયા પણ કાઉન્ટ છોડ નાખીએ, બે એક્સ નો વર્ગ વધતે ઓછે ઓછા ટુ. હવે બધા પદોનું સાદરૂપ, જો ત્રણ એક્સ નો વર્ગ વધતા અને ઓછા એટલે અહીંયા બાદ થઈ ગયા, માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ, તો બધા માઇનસ એટલે સરવાળો થઈ જાય એટલે માઇનસ ત્રણ ને ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર બાર એક્સ, વધતા ત્રણ ને ઓછા ત્રણ ગયા, સામે વધ્યા ટુ એક્સ નો વર્ગ માઇનસ બે, આને ઉપાજુ લઈ જાય એટલે પ્લસ થઈ જાય, તો એક્સ વર્ગ પ્લસ રહીએ નહીં આને લઈને માઇનસ કહીને પછી નીચે ઉલટાવી પડે, એ તમારી મરજી. તો આને ઉપાજુ લઈ જઈ ટુ એક્સ નો વર્ગ વધતા બાર એક્સ માઇનસ બે બરાબર ઝીરો. તો જો આ દ્વિઘાત સમીકરણ છે, કોઈ એમ કે સાહેબ બધા બબે 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 આવ્યા જો અહીંયા બાર એટલે બે કિયા બે બે વડે ભાંગી શકાય, એ ભાંગી શકો, એ આપણે ત્રીજા ચેપ્ટરમાં દ્વિચલમાં જોયું તો એ જ કન્ડિશન અહીંયા સમીકરણમાં થાય, કારણ કે એ સમીકરણ જ હતું દ્વિચલ. તો કોઈ એમ કે બે વડે ભાંગીએ તો એક્સ નો વર્ગ વત્તા છ એક્સ માઇનસ વન બરાબર ઝીરો. તો જો આપણી બધી શરતનું પાલન કરે છે, જો બે ઘાત છે અપૂર્ણાંક ઘાત નથી, તો આ દ્વિઘાત સમીકરણ છે. તો આ રીતે અલગ અલગ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેવા દાખલાઓ સાદરૂપ આપી અને આપણે હોમવર્કની અંદર કરવાના છે. મેં તમને મોટાભાગે બધી રીતના દાખલા આવરી લીધા છે, છતાં પણ એવું બનશે કારણ કે બધાનું ગણિત પાકું જો એવું હોતું નથી, એટલે બનશે સાદરૂપ નહીં થાય. હું તમને બધાના બધા દાખલાઓ જેટલા આપીશ એના સામે સાદરૂપના જવાબ પણ લખીશ જવાબમાં, અને દ્વિઘાત સમીકરણ છે કે કેમ તમારે જવાબ પહેલાં નથી જોવાના, બધા ઉકેલવાના અને એવો જવાબ એટલો આવવો જ જોઈએ, અને પછી દ્વિઘાત સમીકરણ છે કે એને ચેક કરવાનું. છતાં ન આવે તો સાદરૂપમાં ભૂલ હોય તો મને એ દાખલા નંબર આપવાના, અથવા તો તમારે ચેક કરો કે સાહેબ આમાં જોઈ દો જો ક્યાં ભૂલ છે, તો એવા હું તમને છે એ ચેક કરીને આપીશ.
आज आप पेला लेक्चर में बेजिक वस्तु थोड़ी जोई द्विघात समीकरण है कि केम ते जोयुं एक बे वक्त विडियो जोई लेवानो पछी ज गणवा बेसवानुं बराबर तैयार थाय आपणे एक एक स्टेप एमां आगळ लेता जशुं।